केंद्र सरकार नी प्रधानमंत्री आवास योजना हेठळ काचा मकान धारको पाका मकान मा रहेवानुं स्वप्न साकार करी शके ते हेतुसर पाको मकान बनाववा लाभार्थीओने सहाय चूकवाई रही छे। त्यारे बनासकांठाना अंतरियाळ एवा दाता विस्तार एक एवो विस्तार छे के आ विस्तार मा मोटा प्रमाण मा लोको काचा स्थान के प्लास्टिक माथी बनावेला झूपड़ा मा वसवाट करी रहा छे। जो के तंत्र द्वारा दावो कराय छे के जिलाना अंतरियाळ एवा दांता विस्तार मा सारा प्रमाण मा लोको ने प्रधानमंत्री आवास योजना नी सहाय आपी पाका मकानो बनावाया छे। जो के तंत्र ना दावा बाद आजे पण दांता विस्तार नाने केवा ग्राम्य विस्तारो छे के जे ग्राम्य विस्तारो मा दिन सुधी प्रधानमंत्री आवास योजना नो लाभ न मळता अनेक परिवारो काचा झूपड़ाओ मा वसवाट जंगली प्राणियों सहित नो डर सतावतो होय छे। तो जे लोको झूपड़ामां रहेता होय छे के गरीब परिवारो ने शियाळो उनाळो अने चोमासुं आ त्रणेय ऋतुनो सामनो करवो कठिन बनतो होय छे। तेने ज कारणे आ परिवारने पण पोताना पाका मकान बनाववा बे बे वर्ष अगाउ पोताना फॉर्म भरी सरकार पासे मांग करी होवा छतां पण आ दिन સુધી આ પરિવારોને કોઈ પણ જાતની સહાય ન મળતા આ પરિવારમાં નારાજગી જોવા મળી રહી છે। तंत्र द्वारा अपायेलू प्रधानमंत्री आवास योजना नु फॉर्म भर्या परिवारोए पण एक पाका मकान मां रहेवानुं स्वप्न तो जोयुं परंतु ये स्वप्न आ परिवारो माटे स्वप्नु ज बनी रह्यु छे। बे वर्ष वीतवा छतां आ दिन सुधी सहाय न मळता आजे पण आ परिवारो वहेली तके तंत्र द्वारा ग्राम्य विस्तारोनो सर्वे करी तेमने प्रधानमंत्री आवास योजनानी सहाय फाळववामां आवे तेवी मीट मांडीने बैठा छे। त्यारे एक तरफ दांता विस्तारमां काचा मकान धारकोने पाका मकान बनाववा सहाय फाळववाई होवानो दावा करी रहेलू तंत्र आ ग्राम्य विस्तारोमां पण पहोंचे छे के केम अने आ गरीब परिवारोने सहाय फाळवे छे के केम ते तो हवे जोवू रह्यू। અમે વર્ષોથી ફોરમ ભરી ભરીને અમે તો થાકી ગયા કંટાળ્યા છો તો હજી અમારે કોઈ આવાસ યોજના કે કોઈ યોજનાનો લાભ મળ્યો જ નથી। અમારા ગામમાં 60-70 ઘર પણ કોઈ આમ લાભ મળ્યો જ નથી। હજી તમે જુઓ તો અમારો મકાન તો આ છે જે વરસાદ આવે છે ને છોકરો તો આમ સેટલું કાઠું પડે પણ અમે શું કરીએ તો મળતું નહીં તે એટલે પછી રહેવું પડે મજબૂરી સરકાર નહીં હાલતી એટલે અમારે કરવું પડે આવું મજબૂરી કરવી પડે। હવે સરકારને એટલી છેલ્લી વિનંતી છે કે એક વખત કહીએ છીએ હાલે તો બરાબર ના હાલે તો પછી માલિકની મહેરબાની છે અમારે અંગારી કાળાભાઈ મોનાભાઈ છેવાડા ગામમાં અમારે કોઈ ઘેર સારવાર કોઈ થતું જ નહીં છેવાડા ગામે ફોરમ ભરી ભરીને થાકી ગયા પણ કોઈ સરકાર લાભ હાલતી નહીં। મકાન માં એવા જો ફ્રામા રહ્યો છો વરસાદ એટલે પડાપડી થાય છે બે ત્રણ ઘણા વર્ષો થઈ ગયા સાહેબ કોઈ પાસ થતું નહીં સરકાર કોઈ રાહત દેતી હોય તો ગરબર આપતું હોય તો અમારે પાકુંમાં કમ થાય કોઈ સરકાર સારવાર કરતી નહીં અંગારી સગન બલસમાં હા અમે ઘર ન મળતા આ ફોરમ ભર જાહે બે બે દંડન બેખાલ ફોરમ ભર જાઉં પણ અમે કઈ સરકાર ભૂલી ગયો હે સરકાર કોઈ અમે મદદ કરતું નહીં એટલે આ વરસાદનું આ ઝૂપડો મારે આ છોકરો બીજો બાપરો પહેલા લઈ જાઉં વરસાદ હેતરમાં જાઉં હેતરમાંથી પાછા બિનન બિનો ઘેરમાં આવો ને આખો વરસાદ એમ તો 12 મહિના ચાલુ છે એટલે કેટલા તકલીફ રહે અમે સરકાર અમે સરકાર ભૂલી ગઈ સરકાર કોઈ અમે કોઈ અમરે કોઈ ગણતે સરકાર એને હે સરકાર જોડે અમરે ઘેર જોઈ બીજું શું જોઈ જાય સરકાર ઘેર મગ્ન હે અમરે બીજું કોઈ અમરે જોઈતું ને હે સરકાર હાલે તો લે આને ને હાલે તો ભાઈ પહેલું બીજું તો હું ક્યાં સુનો માર કેજરી કેજરીબેન
અમર સરકાર વરસાદ આવે એટલે ઊભું કરવું પડે, એટલે પેરી જાય, 12 મહિના આવે ને પાછું ઊભું કરવું પડે, એટલે વરસાદ આવે વેલું ઊભું કરવું પડે. એટલે સરકારે અમે કોઈ આપ્યો નથી, એટલે એટલો વર્ષ થઈ ગયો ફોરમ ભરાવ્યો પણ કોઈ સરકારે અમે કોઈ આપ્યો નથી, એટલે પરી જાત મીણીઓ ટોકી ટોકીને રહે છે. એટલે સરકાર પરી જાય, વરસાદ આવે 12 મહિના પરી જાય. મારે ઘર જોઈ જાય, ઘર તક સરકારને ચેટલો ફોરમ ભરાવે પણ સરકારે કોઈ આપ્યો નથી. આપનો દીતાભાઈ પાવભાઈ કમસિયાવાડા દાંતા તાલુકો એ આંતરિયાળ આદિજાતિ વિસ્તાર છે. 2015-16 પહેલાં અનેક આદિજાતિ વિસ્તારના ગ્રામજનો કાચા આવાસ અને ઝૂંપડામાં રહેતા હતા, પરંતુ 2016થી પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં આવી છે, જેમાં કાચા છાપરાનો સર્વે, કાચા છાપરામાં જે કુટુંબો રહે છે ઝૂંપડામાં રહે છે એનો સર્વે કરાવી અને પાકું આવાસ આપવાની યોજના અમલમાં આવી. તો એ પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં આવ્યા બાદ દાંતા તાલુકામાં 2016-17 થી 2022-23 સુધીમાં 4,365 પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો મંજૂર કરવામાં આવ્યા છે, જેના કારણે લોકોને પાકું ઘર મળ્યું છે અને જે પણ વરસાદી ચોમાસામાં કે જે કંઈ કાચા આવાસના લીધે તકલીફો પડતી હતી જે હવે લાભાર્થીઓને પાકા આવાસનો લાભ મળે છે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1,20,000ની આવાસ સહાય આપવામાં આવે છે. એના ઉપરાંત અતિરિક્ત જો લાભાર્થી ફક્ત 6 માસમાં જો આવાસ પૂર્ણ કરે છે તો 20,000ની અતિરિક્ત સહાય આપવામાં આવે છે. એ સિવાય તેને મનરેગા હેઠળ રોજગારી આપવામાં આવે છે, જેના પણ અંદાજે 20,000 જેવા થાય છે. તદુપરાંત સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ શૌચાલયની પણ સહાય આપવામાં આવે છે, જેના પણ 12,000 રૂપિયા થાય છે. આમ અંદાજે લાભાર્થીને 1,70,000 જેટલી સહાય મળવાપાત્ર થાય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના માટે જ્યારે કોઈ લાભાર્થી ફોર્મ ભરે છે એના કેટલા સમય અંતરે આ યોજનાનો લાભ એને મળતો હોય છે? પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જ્યારે ગ્રામ પંચાયત દ્વારા કાચા આવાસોનો સર્વે કરવામાં આવે છે, જે સર્વે કર્યા બાદ અત્રે SECC યાદી હેઠળ અહીંયા યાદી આવતી હોય છે અને પછી જ્યારે દર વર્ષે ટાર્ગેટ આવે સરકારશ્રીમાંથી એ મુજબ લાભાર્થીઓને આવાસોની ફાળવણી થતી હોય છે.